વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશન માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે નામાના મૂર્ત તત્વો ભાગ 2 ધોરણ 12 નામાના મૂર્ત તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 3 પૂર્ણ કર્યો. પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકનું વિશ્લેષણ એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ગુણ 12 બોર્ડની પરીક્ષામાં 5 ગુણ 12 ધરાવતું પ્રકરણ જેની અંદર થી 4 ગુણનો એક પ્રશ્ન આવશે અને 1 ગુણનો ટૂંકો પ્રશ્ન વિભાગ 2 ની અંદર પૂછાઈ શકે છે. તો જે કંઈ વાર્ષિક હિસાબો બનાવીશ એને જ નાણાકીય પત્રકો કહેવાય અને એના દ્વારા ધંધાની નફાની માહિતી, ધંધાનું પરિણામ અને આર્થિક પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવવા માટે નાણાકીય પત્રકો ધંધાકીય એકમની અંદર ખૂબ જ અગત્યના છે. કયા સાધનો દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે, વિશ્લેષણ માટે કઈ વિધિનો ઉપયોગ કરવામાં આવશે, કોને ઉપયોગી, કયા હેતુ માટે કરવામાં આવે, આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે નાણાકીય પત્રકના વિશ્લેષણ ઉપરથી મેળવીશું. તો નાણાકીય પત્રકોનો અર્થ જોઈએ તો ધંધાકીય એકમ કે બિન ધંધાકીય એકમ પોતાના હિસાબો રાખવામાં આવે, આવા હિસાબો રાખવા અંગે હિસાબી પદ્ધતિના નિયમો, સિદ્ધાંતો, ધોરણો, પ્રણાલિકાઓને ધ્યાનમાં લઈ હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે. નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો કે જે ધંધાકીય એકમની નાણાકીય પરિસ્થિતિ ના અલગ અલગ પાસાઓના પરિણામના આધારે જાણકારી મેળવી શકાતી હોય. નાણાકીય પત્રકો એ ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતા વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતો અહેવાલ અથવા રિપોર્ટ ગણાય છે. હવે પત્રકના ઉદ્દેશ અને પ્રકારો વિશેની વાત કરીએ તો શા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે એના ઉદ્દેશોની અંદર પહેલો નંબર જોઈએ. પેલા હિસાબી પત્રકો જુદા જુદા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે. દરેક નાણાકીય પત્રકનો અલગ અસ્તિત્વ અને ઉપયોગ હોય. નાણાકીય પત્રકોની અંદર સામાન્ય રીતે નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય. આ ઉપરાંત રોકડ પ્રવાહનું પત્રક પણ તૈયાર કરવામાં આવે. એ સિવાય અન્ય પત્રકો પણ તૈયાર કરવામાં આવે, પણ દરેક નાણાકીય પત્રક વિશિષ્ટ પ્રકારના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવે અને એના ઉદ્દેશોમાં પહેલો ધંધાકીય એકમનો નફો નુકસાન જાણવા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે. જો આવકો કરતા જાવકો ઓછી હોય તો તફાવત નફો મળશે અથવા એનાથી ઉલટું. જો આવક કરતા જાવક વધુ હશે તો નુકસાન આવશે. તો એ અંગેની માહિતી, આ નફા અથવા નુકસાનની માહિતી નિર્ધારિત સમયની એટલે કે વર્ષના અંતે નાણાકીય પત્રકો દ્વારા મળે. આવા જ પત્રકને આવકનું પત્રક પણ કહેવાય. ટૂંકમાં નાણાકીય પત્રકનો પ્રથમ ઉદ્દેશ હેતુ નફો કે નુકસાન જાણવાનો છે. બીજો નંબર ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. ધંધાની આર્થિક પરિસ્થિતિની અંદર સ્થિર મિલકતો દેવાના તફાવતના આધારે તૈયાર કરવામાં આવે. જો મિલકતનું મૂલ્ય દેવાના મૂલ્ય કરતા વધુ હોય તો ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ સારી કહેવાય. પરંતુ એનાથી ઉલટું, જ્યારે મિલકતનું મૂલ્ય દેવાના મૂલ્ય કરતા ઓછું હોય તો ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ નબળી તેવું કહેવાય. આ બધી માહિતી, આર્થિક પરિસ્થિતિની માહિતી પાકા સરવૈયાના પત્રક દ્વારા મળે અને એ જ પત્રકને પાકું સરવૈયું તરીકે ઓળખવામાં આવે. આ નાણાકીય પત્રક તૈયાર કરવાનો બીજો મુખ્ય ઉદ્દેશ આર્થિક પરિસ્થિતિ જાણવાનો છે. ત્રીજો નંબર ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા માટે. તો કે વર્ષ દરમિયાન ધંધાકીય એકમમાં કેટલા રૂપિયાની રોકડ આવક થઈ અને કેટલા રૂપિયાની રોકડ જાવકો થઈ, આ અંગેની માહિતી, રોકડ આવક પ્રવાહની કઈ કઈ પ્રવૃત્તિ, એ જ રીતે રોકડ જાવક પ્રવાહની કઈ કઈ પ્રવૃત્તિ એ માટે ઉપયોગમાં લેવાય, આ અંગેની માહિતી નિર્ધારિત પત્રક દ્વારા મળે. જે પત્રકને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે એનો વિગતે અભ્યાસ આપણે પ્રકરણ નંબર 6 લાસ્ટ પ્રકરણની અંદર રોકડ પ્રવાહનું પત્રક દ્વારા માહિતી મેળવશું.
આમ નાણાકીય પત્રકનો ત્રીજો મુખ્ય ઉદ્દેશ રોકડ પ્રવાહનું પત્રક અથવા રોકડ આવક જાવકની માહિતી મેળવવાનો છે. તો નાણાકીય પત્રક એમાં આવક જાવકનું પત્રક, નફા નુકસાનનું પત્રક, ધંધાકીય એકમની નિર્ધારિત સમયનો નફો નુકસાન જાણવા માટે પત્રક તૈયાર કરવામાં આવે છે. બે પાકા સર્વેયાનું પત્રક, તો ધંધાકીય એકમની નિર્ધારિત સમયની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકા સર્વેયાના પત્રકનો ઉપયોગ કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. અને રોકડ પ્રવાહ પત્રક ધંધાકીય એકમની નિર્ધારિત સમયની રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહ અંગેની માહિતી મેળવવા માટે રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરવામાં આવે છે. તો આ હતા મિત્રો નાણાકીય પત્રક તૈયાર કરવાના ઉદ્દેશો હેતુઓ. હવે નાણાકીય પત્રકનું મહત્વ. તો નાણાકીય પત્રકો દર્શાવેલી માહિતી ધંધાકીય એકમ સાથે વર્તમાનમાં સંકળાયેલા અલગ અલગ પક્ષકારો અને ભવિષ્યમાં જે નવા ધંધાકીય એકમ સાથે જોડાવા માંગતા તમામ પક્ષકારો માટે ઉપયોગી, એમાં સંચાલકો, વર્તમાન અને ભાવિ રોકાણકારો, ધિરાણ પૂરું પાડનારા ધિરાણ કરતાઓ, ટૂંકા ગાળાના લેણદારો, કર્મચારી, ગ્રાહકો, સરકાર, સમાજ, જુદી જુદી એજન્સીઓ, હરીફો, જુદા જુદા પ્રકારની પોતાના હેતુને લગતી જરૂરિયાત માહિતી મેળવવા માટે નાણાકીય પત્રકના વિશ્લેષણનો ઉપયોગ કરે છે. આ બધા પક્ષકારો માટે નાણાકીય પત્રકો અગત્યતા ધરાવે, મહત્વ ધરાવે અને આ નાણાકીય પત્રકનું વિશ્લેષણ તેમને મહત્વની ગતિમાં વધારો કરે છે. હવે નાણાકીય પત્રકના વિશ્લેષણનો અર્થ જોઈએ તો નાણાકીય પત્રકો તૈયાર કરવાનો હેતુ અગાઉથી પૂર્વ નિર્ધારિત હોય છે. નાણાકીય પત્રકો એ માહિતી અને પરિણામો રજૂ કરે છે. આ પત્રકો તૈયાર થઈ ગયા બાદ તેની પુનઃ ગોઠવણી કરી અને એકબીજા નાણાકીય પત્રકની અંદર દર્શાવેલા એકબીજા આંકડાઓની તુલના કરવામાં આવે અને એ તુલનાત્મક સ્વરૂપે તૈયાર કરેલા જે નાણાકીય પત્રકોના આધારે ધંધા સાથે કે કંપની સાથે સંકળાયેલા અલગ અલગ પક્ષકારોને એ ઉપયોગી બને અને એ અલગ અલગ પક્ષકારો પોતાના હિત અંગેના મહત્વના નિર્ણયો આ નાણાકીય પત્રકના વિશ્લેષણ ઉપરથી મેળવે. આ અંગેની તમામ પ્રક્રિયા જે કરવામાં આવે એને નાણાકીય પત્રકનું વિશ્લેષણ કહેવાય અથવા નાણાકીય પત્રકમાં દર્શાવેલા જુદા જુદા આંકડાઓ ની તુલના કરી અને એના ઉપરથી પરિણામો કે તારણો મેળવવાની જે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે એને નાણાકીય પત્રકના વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નાણાકીય પત્રકના વિશ્લેષણના પ્રકારો જોઈએ તો નાણાકીય પત્રકનો ઉપયોગ બાહ્ય હેતુસર અથવા આંતરિક હેતુસર કરવામાં આવે છે. આ વિશ્લેષણ ઊભા સ્વરૂપે, આડા સ્વરૂપે તેમજ ટૂંકા ગાળાના અને લાંબા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. જેના અર્થ તરીકે જોઈએ તો આની અંદરથી કોઈ પણ પ્રકારના અર્થ તરીકેનો પ્રશ્ન એક ગુણ માટે પૂછાઈ શકે છે. તો વિશ્લેષણના પ્રકારો જુદી જુદી રીતે વિશ્લેષણ કરવામાં આવે છે. એના આધારે પ્રકારો જોઈએ તો પક્ષકારોના આધારે બે પ્રકાર થશે, બાહ્ય વિશ્લેષણ, આંતરિક વિશ્લેષણ. આડા ઊભા સ્વરૂપે જોઈએ તો આડું વિશ્લેષણ, ઊભું વિશ્લેષણ. સમયના આધારે જોઈએ તો લાંબા ગાળાનું વિશ્લેષણ, ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો બાહ્ય વિશ્લેષણ એટલે શું? તો જ્યારે બાહ્ય પક્ષકારો જેવા કે સંભવિત રોકાણકારો હોય, નાણાકીય સંસ્થાઓ હોય, સરકારી એજન્સી હોય, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય કે સંશોધન કરતા હોય, એ ધંધાકીય એકમના પ્રકાશિત હિસાબો જેવા કે આવકનું પત્રક એટલે નફા નુકસાનનું પત્રક, પાકું સર્વેયુ, ઓડિટર કે ડિરેક્ટરનો અહેવાલના વિશ્લેષણ કરી પોતાના રોકાણ અંગેના તેમજ નિર્ણયો લેવા માટે આ પ્રકારના બાહ્ય વિશ્લેષણનો ઉપયોગ કરી અને એ પ્રમાણે જરૂરી નિર્ણયો લે છે. આંતરિક વિશ્લેષણ એટલે ધંધાના સંચાલકો દ્વારા તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે નિર્ણય લેવાતા હોય. આ નિર્ણયનો આધાર વિશ્લેષણ ઉપર રહેલો
જ્યારે ધંધાના સંચાલકોને ધંધામાં અગત્યના મહત્વના નિર્ણયો અથવા નીતિ ઘડતર માટે આવું વિશ્લેષણ કરવામાં આવે એવા વિશ્લેષણને આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે આડા ઊભા વિશ્લેષણ. તો એની અંદર આડા વિશ્લેષણ સ્વરૂપે જોઈએ તો નાણાકીય પત્રકો દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તો એવા વિશ્લેષણને આડા વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વિશ્લેષણ લાંબા ગાળાના આયોજન માટે કરવામાં આવતું હોય. આવા પ્રકારનું વિશ્લેષણ ધંધાકીય એકમમાં થઈ રહેલા ફેરફાર, જુદા જુદા વર્ષના આંકડાઓની તુલના કરી ધંધાકીય એકમમાં થઈ રહેલા ફેરફારના વલણો જાણવા માટે ઉપયોગી અને આવા વિશ્લેષણને સમય શ્રેણી વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે, જે એક ગુણ માટે ખૂબ જ અગત્યનું છે. એમ તમને કહેવામાં આવે કે આડા વિશ્લેષણ એટલે શું, આડું વિશ્લેષણ એટલે શું? તો નાણાકીય પત્રકો જુદા જુદા વર્ષ માટે તૈયાર કરવામાં આવે. આ જુદા જુદા વર્ષના આંકડાઓની તુલના કરવામાં આવે તો એવા વિશ્લેષણને આડું વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે. ધંધાકીય એકમમાં થઈ રહેલા ફેરફારના વલણો જાણવા માટે આડું વિશ્લેષણ ઉપયોગી અને આડા વિશ્લેષણને બીજા નામે સમય શ્રેણી વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે. ત્યાં તમને બતાવેલું કે ભાઈ 2013, 2014, 2015, 2016, 2017 એમ અલગ અલગ વર્ષના નાણાકીય પત્રકોને કમ્પેરિઝન કરવાની, તુલના કરવાની, એટલા માટે એને આડું વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઊભું વિશ્લેષણ એટલે શું? તો આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી કરવામાં આવે છે. આડા વિશ્લેષણમાં એક કરતાં વધુ વર્ષના પત્રકોની તુલના કરવામાં આવતી હતી. અહીંયા એક જ વર્ષના અલગ અલગ પત્રકોની સરખામણી કરવામાં આવે છે. કોઈ નિર્ધારિત વર્ષના જુદા જુદા ગુણોત્તરો ની મદદથી એક જ વર્ષના જુદા જુદા એકમો અથવા તો વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે આ ઊભું વિશ્લેષણ ઉપયોગી છે. જો 2017ના આવકનું પત્ર, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ એ રીતે કંપની એક્સની તુલના કરીશ, એ જ રીતે કંપની વાયની, એ જ રીતે કંપની ઝેડની, એક જ વર્ષના જુદા જુદા એકમો જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણી એને ઊભું વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમયના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો ધંધાકીય એકમ સાથે સંકળાયેલા પક્ષકારો, ડિવેન્ચર હોલ્ડરો, નાણાકીય સંસ્થાઓ, ભાવિ રોકાણકારો એક કરતાં વધુ વર્ષના આંકડાઓને ધ્યાનમાં રાખી ધંધાકીય એકમના પત્રકોના આધારે લાંબા ગાળાના વિશ્લેષણો કરે, જેના માટે એક કરતાં વધુ વર્ષની આંકડાકીય માહિતીની જરૂર પડે. આવા પક્ષકારો અલગ અલગ લાંબા ગાળાના વિશ્લેષણની મદદથી ધંધાકીય એકમની સદ્ધરતા, નફાકારકતા, કાર્યક્ષમતા કેવી અને ભવિષ્યમાં કેવી રહેશે એ અંગેના વિશ્લેષણ દ્વારા અનુમાન અથવા તો અંદાજ નક્કી કરે. ટૂંકા ગાળાના વિશ્લેષણમાં એક કરતાં વધુ વર્ષના નાણાકીય પત્રકના આધારે ઉપરના દરેક પાસાઓનું અવલોકન કરવામાં આવે છે. હવે ટૂંકા ગાળાના વિશ્લેષણ, તો આ પ્રકારના વિશ્લેષણ ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા, ટૂંકા ગાળાની તરલતા કે નફાકારકતા જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આપણે નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓની વાત આપણે નવા વિડીયોની અંદર કરશું. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.